ઓકે ક્લાસ લાસ્ટ લેક્ચરમાં આપણે લિનિયર પ્રોગ્રામિંગ જોયલું લિનિયર પ્રોગ્રામિંગ એટલે શું તો કે એક મેથેમેટિકલ ઇક્વેશન એ મેથેમેટિકલ ઇક્વેશન જે છે એમાં શું કરવાનું હતું તો કે તમારા બિઝનેસમાં જે કાંઈ બી રિસોર્સિસ અવેલેબલ હતા એ રિસોર્સિસને માંથી અલ્ટિમેટ બેસ્ટ રિસોર્સિસ કયા એને તમારે એ ઇક્વેશનમાં ફોર્મ ભરવાનું હતું એક એક્ઝામ્પલ જોઈએ જેથી આપણને વધારે ખ્યાલ આવે કે શું કરવાનું છે માની લો કે ચોકલેટ મેન્યુફેક્ચરિંગ એક કંપની છે રાઇટ એ બે પ્રકારની ચોકલેટ બનાવે છે એ અને બી બંને ચોકલેટ જે છે એમાં સર્ટન મિલ્ક અને ચોકલેટ મટીરિયલ રિકવાયર્ડ છે રાઈટ એટલે અહીંયા કંપની શું કરે છે તો કે બે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં છે એક છે મેન્યુફેક્ચરિંગ યુનિટ એ બીજું છે બી યુનિટ એ છે એ એક ચોકલેટ બનાવે છે યુનિટ બી છે એ બીજી ચોકલેટ બનાવે છે અહીંયા આપણી પાસે યુનિટ એ એટલે કે જે પહેલી યુનિટ ચોકલેટ બનાવે છે એના રો મટીરિયલ આપ્યા છે તો કે એક ચોકલેટ બનાવવા માટે એક કિલો મિલ્ક અને માની લો ત્રણ યુનિટ ઓફ ચોકલેટ જોઈએ યુનિટ મતલબ કે કેલી કેજી કેજી જોઈ લઈએ રાઈટ બીજું જે ચોકલેટ છે એ ચોકલેટ બનાવવા માટે બી તમારે એક કિલો મિલ્ક જોઈએ અને સામે તમારે બે કિલો ચોકલેટ જોઈએ હવે તમારી પાસે ટોટલ પાંચ યુનિટ ઓફ મિલ્ક છે અને બાર યુનિટ ઓફ ચોકલેટ છે અને તમે ચોકલેટ એ છ રૂપિયામાં વેચો છો અને ચોકલેટ બી પાંચ રૂપિયામાં તો હવે આ ડિટેલ ઉપરથી તમને મેક્ઝિમમ પ્રોફિટ કેટલો મળે અથવા એ પ્રોફિટ મેળવવા માટે તમારે કેટલા યુનિટ છે એ બનાવવા પડે રાઇટ એટલે આખું એક્ઝામ્પલ સમજી લઈએ તો કે ભાઈ આપણી પાસે એક ચોકલેટ મેન્યુફેક્ચરિંગ કંપની છે કે જે આપણે એમાં કામ કરીએ છે એઝ અ પ્રોજેક્ટ મેનેજર આપણી કંપનીમાં બે ચોકલેટ બને છે એ અને બી બંનેમાં મિલ્ક અને ચોકલેટ જરૂર છે રાઈટ પ્રોડક્ટ એ બનાવવા માટે એક યુનિટ ઓફ મિલ્ક અને થ્રી યુનિટ ઓફ ચોકલેટ જરૂર છે પ્રોડક્ટ બી એટલે કે ચોકલેટ બી બનાવવા માટે બી એક યુનિટ ઓફ મિલ્ક અને ટુ યુનિટ ઓફ ચોકલેટ જરૂર છે ટોટલ બિઝનેસમાં ફાઈવ યુનિટ ઓફ મિલ્ક છે ટ્વેલ્વ યુનિટ ઓફ ચોકલેટ છે ટોટલ વાત છે આ ફાઈવ યુનિટ અને ટ્વેલ યુનિટ રાઈટ તો પ્રશ્ન એ છે અહીંયા કે પાંચ યુનિટમાંથી યુનિટ એમાં કેટલી ચોકલેટ જશે એને જરૂર છે એક સોરી પાંચ યુનિટ મિલ્કમાંથી એક યુનિટ મિલ્ક જરૂર છે પણ એ એક યુનિટ મિલ્ક માટે જે ચોકલેટ બની એક યુનિટ ઓફ મિલ્ક માંથી બને છે મતલબ કે કેટલી ચોકલેટ એક યુનિટ ઓફ મિલ્કમાં બનશે કેમકે તમારી પાસે તો પાંચ યુનિટ મિલ્ક છે ક્લિયર મતલબ જેટલું યુનિટ છે અહીંયા તમારી પાસે યુનિટ આવી ગયું કે ભાઈ પાંચ યુનિટ છે એમાંથી તમારે એક યુનિટ બંને બંનેમાં એક એક માપી દેવાનું છે પણ એ પાંચ યુનિટ બન્યું એમાં એક એક યુનિટ આવ્યું પણ એ એક એક યુનિટ જે છે એની ઉપર તમારે કેટલા યુનિટ બનાવવા મતલબ કેટલી મિલ્ક બનાવવા કે જેથી કરીને તમારી પ્રોડક્ટ જે છે એ મેક્ઝિમમ કોસ્ટ કન્સિડર કરે રાઈટ પ્રોડક્ટ એ પ્રોડક્ટ બી જે આન્સર નથી શરૂ કર્યો આપણે જસ્ટ જોઈએ છે પ્રોડક્ટ એક મિલ્ક જોઈએ છે પ્રોડક્ટ બી ને બે મિલ્ક જોઈએ છે અને પ્રોડક્ટ એ ને ત્રણ ચોકલેટ જોઈએ છે રાઈટ એ ને એક મિલ્ક ત્રણ ચોકલેટ જોઈએ છે બી ને એક મિલ્ક બે ચોકલેટ જોઈએ છે ચોકલેટ બનાવવા માટે એને છ રૂપિયા મળે છે એક પ્રોડક્ટ એ અને બીને પાંચ રૂપિયા મળે છે ક્લિયર આપણી પાસે ટોટલ રો મટીરિયલ કેટલું છે મિલ્ક કેટલા કિલો છે તો કે પાંચ કિલો ચોકલેટ કેટલા કિલો ટોટલ છે તો કે બાર કિલો ક્લિયર આ આ શું કર્યું મેં તો કે આપણી પાસે જે કાંઈ બી ઇન્ફોર્મેશન હતી ને આખી એને આપણે ટેબલ ફોર્મમાં લઈ લીધી રાઈટ એ પ્રોડક્ટ જે છે એને એક કિલો એક યુનિટ મિલ્ક છે ત્રણ યુનિટ ચોકલેટ જોઈએ છે જોઈએ છે રિક્વા છે બી છે એક ચોકલેટ કેટલી જોઈએ છે તો કે બે કેટલામાં વેચશે તો કે પાંચ ટોટલ જે છે એ આપણે પાંચ યુનિટ મિલ્ક છે અને બાર ચોકલેટ છે તો ચોકલેટ બાર અને મિલ્ક પાંચ કેટલી યુનિટ બનાવવા કેટલા યુનિટ બનાવવા જેથી આપણને મેક્ઝિમમ પ્રોફિટ મળે ક્લિયર તો પહેલું કામ છે વેરિયેબલને આઈડેન્ટિફાઈ કરવાનું વેરીએબલ એટલે રિસોર્સિસ રાઇટ તમારી પાસે રિસોર્સિસ કયા કયા છે એ રિસોર્સિસને આપણે શું એમાં આઈડેન્ટિફાઈ કરશું તો કે એક્સ અને વાયમાં ડિનોટ કરી દઈશું પહેલું યુનિટ આપણું એક્સ કયું તો પ્રોડક્ટ એ આપણું પહેલું વેરીએબલ છે રાઈટ પ્રોડક્ટ બી એ આપણું વેરિયેબલ નંબર 2 y છે બીજો સ્ટેપ છે ઓબ્જેક્ટિવ ફંક્શન ફાઇન્ડ કરવાનું ઓબ્જેક્ટિવ ફંક્શન શું છે અહિયાં જો અમે કીધું છે કંપની વેસ્ટ કંપની વિશ ટુ મેક્સિમાઇઝ ધ પ્રોફિટ શું છે આપણું ઓબ્જેક્ટિવ છે રાઇટ આપણે પ્રોફિટ કમાવાનું છે જો લીધું છે ધ ટોટલ પ્રોફિટ ઓફ ધ કંપની મેક્સ ઇઝ ગીવન બાય ટોટલ નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ રાઇટ કેટલામાં વેચશે આપણે કેટલામાં પ્રોફિટ મળે છે તો કે એક તો છ રૂપિયામાં અને બીજું મળે છે પાંચ રૂપિયામાં રાઇટ પ્રોડક્ટ એક્સ જે છે એટલે કે પ્રોડક્ટ એક્સ એટલે કે પ્રોડક્ટ ચોકલેટ એ જેટલા રૂપ બનશે એને ગુણ્યા પાંચ છ કરશું છ સિક્સ એટલે આપણી પ્રોફિટ મળશે કેનો તો કે પ્રોડક્ટ એનો સેમ પ્રોડક્ટ બી માટે શું તો કે વાય એટલે કે પ્રોડક્ટ વાય જે બન્યું એને મલ્ટીપ્લાય બાય ફાય રાઇટ તો એ શું બનશે તમારું પ્રો મેક્ઝિમાઇઝિંગ ધી પ્રોફિટ ક્લિયર પહેલું સ્ટેપ આપણે કર્યું પ્રોડક્ટને એને આપણે એક્સ ધાર લીધી પ્રોડક્ટ બીને આપણે વાય ધાર લીધું રાઈટ બીજું આપણે સ્ટેજ કર્યું ઓબ્જેક્ટિવ ફંક્શન ઓબ્જેક્ટિવ ફંક્શન શું હતું પ્રોફિટ મેક્ઝિમાઈઝિંગ ક્યાંથી ખબર પડી આપણે લાસ્ટ લાઇન કીધી તંપની વિઝ ટુ મેક્ઝિમાઇઝ ઇટ પ્રોફિટ ક્લિયર પ્રોફિટ મેળવવા માટે કંપની યુનિટ એ છે એ કેટલા રૂપિયામાં વેચે છે સિક્સમાં રાઈટ મતલબ કે કોઈ ચોકલેટ એ છે એ વેચતા આપણને કેટલો નફો થયો છ ચોકલેટ બી વેચતા આપણને કેટલો નફો થયો ફાઇવ રૂપીસ તો અહીંયા શું ફાઇન કરવાનું છે કે પ્રોડક્ટ એનો પ્રોફિટ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરશું તો કે સિક્સ એ તો આપણો પ્રોફિટ છે મલ્ટીપ્લાય બાય નંબર ઓફ યુનિટ એ આપણો શું મળશે પ્રોફિટ એ સેમ જે અહીંયા રિપ્રેઝેન્ટ બતાવ્યું છે સિક્સ એક્સ એ એ આ જ છે આ યુનિટને આપણે એક્સમાં કન્વર્ટ કરી લીધા ક્લિયર તો એ આ ફંક્શન છે સિક્સ એક્સ સેમ એ જ રીતે પ્રોડક્ટ બી તો કે એમાં નંબર ઓફ યુનિટ કેટલા જોઈએ તો કે વાય જે આપણે આઈડેન્ટિફાય કરવાનું છે અને એ વેચ વેચતા કેટલો પ્રોફિટ થાય છે તો કે ફાઈવ ક્લિયર તો તમારું ઓબ્જેક્ટિવ ફંક્શન શું થયું તો કે મેક્ઝિમાઇઝિંગ ધી પ્રોફિટ સિક્સ એક્સ પ્લસ ફાઈવ વાય મતલબ મેક્ઝિમાઇઝિંગ ધી ઝેડ તો જો કોસ્ટ હોત તો શું થત મિનિમાઇઝિંગ ધી કોસ્ટ રાઈટ એટલે મિનિમાઇઝિંગ ધી ઝેડ બને ક્લિયર કન્સ્ટ્રેન્ટ મેં કીધું એમ કે તમારી પાસે કેટલા રિસોર્સિસ છે તો કે બે છે એક છે મિલ્ક અને બીજું છે ચોકલેટ અને એ કેવા છે પાછા લિમિટેડ સપ્લાયમાં બંને યુનિટ જે છે મતલબ કે બંને કંપની કંપની એક છે બંને પ્રોડક્ટ છે પ્રોડક્ટ એની ચોકલેટ અને પ્રોડક્ટ બીની ચોકલેટ એને કેટલા રિક્વાયર યુનિટ જોઈએ છે મિલ્ક તો કે એક અને તમારી પાસે ટોટલ અવેલેબલ મિલ્ક કેટલું છે મેં પહેલાં કીધું એમ તો કે ફાઈવ અને મેથેમેટિકલ ફોર્મમાં કેવી રીતે મૂકશું વન એક્સ પ્લસ વન વાય ગ્રેટર દેન ઇક્વલ ટુ ફાઈવ ગ્રેટર દેન ઇક્વલ ટુ ફાઈવ શું કામ તો કે આપણી પાસે મિલ્ક જે છે એ અવેલેબલ મિલ્ક વધારે છે ક્લિયર તો આ આપણું ઇક્વેશન પહેલું થયું રાઈટ એ જ રીતે આ કોનું બન્યું આ એ ઇક્વેશન તો કે આ બહેનું મિલ્કનું રાઈટ મિલ્કનું ઇક્વેશન બન્યું ત્યારે હવે ચોકલેટનું એને બીને કેટલું ચોકલેટ જોઈએ છે તો કે એને જોઈએ છે બે યુનિટ બીને કેટલી ચોકલેટ જોઈએ છે સોરી એને જોઈએ છે ત્રણ યુનિટ બીને જોઈએ છે ટુ યુનિટ ક્લિયર આપણી પાસે અવેલેબલ ચોકલેટ કેટલી છે તો કે બાર તો હવે શું થશે થ્રી એક્સ પ્લસ ટુ વાય આ થ્રી એક્સ શું કામ મૂક્યા કેમ કે થ્રી છે રાઈટ તો એક્સનો મતલબ છે નંબર ઓફ યુનિટ હું કેટલા યુનિટ બનાવીશ કે જેથી કરીને મારું ચોકલેટ જે છે એ બાર યુનિટ અવેલેબલ હોય બારમાં ક્લિયર એ આપણું ઇક્વેશન બીજું અને મેં તમને કીધું હતું પેલું એઝન કે નોન નેગેટિવ રિસ્ટ્રિક્શન મતલબ કે વેલ્યુ કેવી હશે ઓલવેઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ ઝીરો રાઈટ પરિવાર આખું સમજી લઈએ શાંતિથી થોડુંક કન્ફ્યુઝિંગ છે બટ શાંતિથી સમજશો તો ખ્યાલ આવી જશે ક્લિયર તમે બે ચોકલેટ બનાવો છો એ અને બી એ ચોકલેટ બનાવવા માટે મિલ્ક જોઈએ છે એક યુનિટ અને એની સામે એ ચોકલેટ બનાવવા માટે બીજી ચોકલેટ રો મટીરિયલ જોઈએ છે ત્રણ યુનિટ તમને ચોકલેટ નંબર એ વેચતા છ રૂપિયા બનાવવા માટે તમારે એક યુનિટ મિલ્ક જોઈએ છે અને ચોકલેટ બી બનાવવા માટે તમારે બે યુનિટ ચોકલેટ જોઈએ છે રાઈટ કહેવાનો મતલબ એ છે કે પ્રોડક્ટ એ અને બી બંને બનાવવા માટે તમારે મિલ્ક એક 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 કિલો જોઈએ છે અને પ્રો બંને પ્રોડક્ટમાં એક એક મિલ્ક જોઈએ છે પણ તમારી સાથે અવેલેબલ મિલ્ક કેટલું છે તો કે ફાઇવ મતલબ તમારી પાસે પાંચ યુનિટ મિલ્ક અવેલેબલ છે પણ તમારે એક એક યુનિટ જોઈએ છે રાઈટ પ્લસ તમારી પાસે યુનિટ એ બનાવવા માટે કેટલી ચોકલેટ જરૂર છે ત્રણ યુનિટની ચોકલેટની જરૂર છે રાઈટ પ્રોડક્ટ બી બનાવવા માટે કેટલા ચોકલેટની જરૂર છે બે ક્લિયર અને તમારી પાસે કુલ ચોકલેટ કેટલી અવેલેબલ છે ટ્વેલ તો હવે તમારે નંબર ઓફ યુનિટ ફાઇન્ડ કરવાના છે જેથી કરીને તમે સૌથી વધુ પ્રોફિટ કમાઈ શકો કેમ કે પ્રોફિટ માટે થઈને તમને ઓલરેડી પ્રોફિટનું તમને આપી દીધું છે કે ભાઈ પ્રોડક્ટ એ છ રૂપિયા વેચશું મતલબ કે પ્રોડક્ટ એ એ ઉપર છ રૂપિયા પ્રોફિટ થયો પ્રોડક્ટ બી એ તમને પાંચ રૂપિયા પ્રોફિટ આપે છે રાઈટ તો પહેલું મેં કીધું સ્ટેપ એ વેરીએબલ આઈડેન્ટિફાઈ કર્યું મતલબ યુનિટ એ પ્રોડ્યુસ કરવાના છે આપણને ફાઇન્ડ શું કરવાનું કીધું છે તો ટોટલ નંબર ઓફ યુનિટ મતલબ એ કેટલા યુનિટ પ્રોડ્યુસ કરે અને બી કેટલા યુનિટ પ્રોડ્યુસ કરે એ ફાઇન્ડ કરવાનું કીધું છે ક્લિયર એ યુનિટ નંબર જેટલો માની લો કે એ જેટલા યુનિટ ફાઇન્ડ કરશે એને આપણે એક્સ કીધું બી જેટલા યુનિટ ફાઇન્ડ કરશે એને આપણે વાય કીધું હવે ઓબ્જેક્ટિવ શું છે પ્રોફિટ કમાવાનો રાઈટ તો એ આપણું ફંક્શન છે પ્રોફિટ કમાવાનું રાઈટ તો આપણું એ ઝેર છે ઝેડ બંને યુનિટ બનાવવાના છે રાઈટ તો પ્રોડક્ટ એ પ્રોડક્ટ એ માં કેટલા યુનિટ બનશું મેન્યુફેક્ચરિંગ નંબર ઓફ યુનિટ બનાવશું રાઇટ કે જેનો પ્રોફિટ કેટલા રૂપિયા છે સિક્સ રૂપીસ પ્રોડક્ટ એ ક્લિયર પ્રોડક્ટ બી શું કહે છે કે જેટલા કેટલા યુનિટ બનાવીએ બીના કે જેનો પ્રોફિટ ફાઈવ છે આ બંનેનું સમિશન કરશો કેમ કે આ બંને પ્રોડક્ટ છે પણ કંપની એક છે એ બંનેનું સમિશન કરશો એડિશન કરશો રાઇટ મતલબ કે સિક્સ એક્સ પ્લસ ફાઈવ વાય બંનેનું એડિશન કરશો જે મળશે તમારો મેક્ઝિમ પ્રોફિટ ક્લિયર હવે એવું આવું કન્સ્ટન્ટ ફરીવાર એટલે સમજાવું છું કે તમને શાંતિથી વ્યવસ્થિત સમજાય પછી આગળ એક બીજી એક વસ્તુ કહું છું પ્રોડક્ટ એ ને બી બનાવવા માટે તમારી પાસે રિસોર્સિસ કયા અવેલેબલ છે તો કે એક તો મિલ્ક અને બીજું ચોક ચોકલેટ એ બનાવવા માટે અને બી બનાવવા માટે પ્રોડક્ટ કેટલા યુનિટ મિલ્ક જોઈએ છે તો કે એક યુનિટ એ એક યુનિટ મિલ્કની રિક્વાયરમેન્ટ છે પણ તમારી પાસે કેટલું મિલ્ક અવેલેબલ છે ફાય ક્લિયર તો અહીંયા તમારી પાસે મિલ્કમાં એ નથી ખબર કે કેટલા યુનિટ બનાવવા પાંચ યુનિટ મિલ્ક છે તમારી પાસે કુલ પણ એમાંથી એમની એક પ્રોડક્ટ બનાવવા માટે એક યુનિટની જરૂર છે તો કેટલા યુનિટ બનાવવા અને બી ના કેટલા યુનિટ બનાવવા કે જેથી કરીને તમારું પાંચે પાંચ યુનિટ મિલ્ક યુટિલાઇઝ થઈ જાય ક્લિયર એ તમારું ઇક્વેશન નંબર વન ક્લિયર તેમ મિલ્ક ની જેમ ચોકલેટમાં એ યુનિટ બનાવવા માટે કેટલું યુનિટ મિલ્ક ચોકલેટ રિક્વાયર છે તો કે ત્રણ જો અહીંયા આપ્યું જ છે એ યુનિટ બનાવવા માટે ત્રણ ચોકલેટની જરૂર છે પણ તમને ખબર નથી કે કેટલા યુનિટ ચોકલેટ બનાવવું રાઈટ નંબર ઓફ યુનિટ ખબર નથી સો ચોકલેટ બનાવી પાંચસો ચોકલેટ બનાવી રાઈટ એ ખબર નથી પણ તમને એ ખબર છે કે એક ચોકલેટ બનાવતા માટે એક યુનિટ મિલ્ક જોઈએ અને ત્રણ યુનિટ ચોકલેટ જોઈએ પ્રોડક્ટ એ માટે તમને એ ખબર છે પ્રોડક્ટ બી માટે એક યુનિટ મિલ્ક જોઈએ પ્રોડક્ટ બી માટે બે યુનિટ ચોકલેટ જોઈએ તમારી પાસે કુલ પાંચ યુનિટ મિલ્ક છે ઇક્વેશન એક અને બે આપણે ખબર પેલા ગણિતમાં આવતું આ ઇક્વેશન એક અને બે નિરિત કરતા રાઈટ આને મલ્ટીપ્લાય બાય ટુ કરતા કેમ કે આ આ બેમાંથી કોઈ એકને સરખું કરીએ નહીં બ્લાઇટ ઓલ્ટરનેટિવ મેથડ જે હતી એ પ્રમાણે રાઇટ તો ઇક્વેશન એક જે છે એ ટુ એક્સ પ્લસ ટુ વાય અને આ ફાય ની બદલે ટેન થઈ જશે પછી શું થશે તો કે ટુ ટુ ઉડી જશે રાઇટ એ રીતે વાય અને એક્સ જે આન્સર મળે એ તમારી નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ ફાઇનલ ઓપ્ટિમમ આન્સર થાય ક્લિયર આ મેં તમને ગ્રાફિકલ મેથડ સમજાવી અનફોર્ચ્યુનેટ કહો કે ફોર્ચ્યુનેટ કયો આપણા સિલેબસમાં નથી બટ તમને ખ્યાલ આવે કે લિનિયર પ્રોગ્રામિંગ છે એના ઇક્વેશન કેવા બને આપણા સિલેબસમાં ગ્રાફિકલ મેથડ નથી બટ આ ઇક્વેશન છે આ ઇક્વેશન બનાવવાનું જે છે એ તમારા સિલેબસમાં ક્લિયર તો આ મેઇન વસ્તુ છે જો મેક્ઝિમમ પ્રોફિટ એક્સ પ્લસ વાય પહેલું ઇક્વેશન ને બીજું ઇક્વેશન અને આ દરેક વસ્તુ કેવી હશે ઓલવેઝ ગ્રેટર ધેન ઝીરો માઇનસ બે યુનિટ નહીં બનાવો ક્લિયર ઇન શોર્ટ તમારે આમાંથી ફાઇન્ડ શું કરવાનું છે તો કે તમારે નંબર ઓફ યુનિટ ફાઇન્ડ કરવાના હતા ક્લિયર કે કેટલા યુનિટ બનાવવાથી આપણને મેક્ઝીમ પ્રોફિટ થાય ક્લિયર તમારી પાસે પ્રોડક્ટ એ બનાવવા માટે એક યુનિટ જરૂર છે મિલ્કની અને પ્રોડક્ટ બી બનાવવા માટે તમારે ત્રણ ચોકલેટની જરૂર છે પ્રોડક્ટ એ વેચવાથી છ રૂપિયા પ્રોફિટ થાય પ્રોડક્ટ બી વેચવાથી પાંચ રૂપિયા પ્રોફિટ થાય આપણી પાસે કુલ મિલ્ક પાંચ યુનિટ છે અને કુલ ચોકલેટ ટ્વેલ્લ યુનિટ હતું એને આપણે પ્રોડક્ટ નંબર ઓફ પ્રોડક્ટ આપણે પ્રોડ્યુસ કરવાના છે પ્રોડક્ટ એ માટે એક્સ ડાયરો પ્રોડક્ટ બી માટે વાય ધાયરો પ્રોફિટને મેક્ઝિમાઈઝેશન કર્યું સેમ અહીંયા કોસ્ટ મિનિમાઇઝેશન બી આવી શકે એમાં સેમ આ જ પ્રિન્સિપલ લાગુ પડશે રાઈટ તો અહીંયા મેઇન વસ્તુ જે છે એ તમારે આઇડેન્ટિફાઈ કરવાનું અહીંયા જો તમને કોસ્ટ આપ્યું હોય કે પ્રોડક્ટ એ બનાવવા માટે છ રૂપિયા કોસ્ટ જરૂર છે પ્રોડક્ટ બી બનાવવા માટે પાંચ રૂપિયા જરૂર છે રાઈટ તો આ પ્રોફિટ વર્ડ નીકળી જાય ત્યાં કોસ્ટ વર્ડ આવી જાય બસ આટલો ડિફરન્સ છે ક્લિયર પછી જે છે એ કન્સ્ટ્રેન્ટ કન્સ્ટ્રેન્ટ તમારા રિસોર્સિસ ઉપર ડેવલપ થશે રાઈટ સ્પેસિફિક રિસોર્સિસ માટે સ્પેસિફિક ઇક્વેશન બને જો અહીંયા મિલ્ક માટે સ્પેસિફિક ઇક્વેશન બન્યું અહીંયા વન એક્સ વન વાય નથી મેથેમેટિકલમાં નો રેકોર્ડ કરી શકાય એટલે એક્સ પ્લસ વાય રાઈટ સેમ ચોકલેટ બીજો રિસોર્સિસ છે એટલે થ્રી એક્સ પ્લસ ટુ વાય બંનેનું થ્રી એક્સ એક્સ શું બતાવે છે નંબર ઓફ યુનિટ જે આપણે ફાઇન્ડ કરવાના છે થ્રી શું છે તમારી પાસે અવેલેબલ છે રાઈટ પ્રોડક્ટ એ માટે પ્રોડક્ટ બી માટે કેટલા રિક્વાયર છે તો કે બે યુનિટ ચોકલેટની કુલ કેટલા યુનિટ ચોકલેટ બનાવવાની છે એ ફાઇન્ડ કરવાનું છે તો તમારી પાસે ટોટલ બાર યુનિટ ચોકલેટ છે એ બારમાંથી તમારે એક્સમાં કેટલા બનાવવાના અને વાયમાં કેટલા બનાવવાના એ તમારી પાસે આન્સર નથી જે તમારે ફાઇન્ડ કરવાનો છે ક્લિયર આ ઇક્વેશન આપણા સિલેબસમાં છે એટલે એકવાર શાંતિથી જોજો આ ઇક્વેશનનું ડિટેલ એનાલિસિસ જે છે એ હું ગ્રુપમાં મૂકી દઈશ તો યુ કેન રીડ ઇન અ સિસ્ટેમેટિક મેનર ફાઇન ઓકે એડવાન્ટેજીસ ઓફ લિનિયર પ્રોગ્રામિંગ ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ હતું એકવાર રિવાઇઝ જોઈ લેજો ના વી મૂવ ફોરવર્ડ ટુ એડવાન્ટેજીસ આનો એડવાન્ટેજ શું એક તો તમારી લોજિકલ થિંકિંગ છે એ ઇમ્પ્રૂવ કરશે રાઈટ અને એના આધારે તમારા બિઝનેસના પ્રોબ્લેમ છે એનું બેટર સોલ્યુશન મળશે બેટર ઇનસાઇટ્સ મળશે બેટર ઇન્ફોર્મેશન મળશે ક્લિયર પ્લસ જે કાંઈ બી સોલ્યુશન મળે છે એનું તમે શું કરો છો તમે તમારા કોસ્ટ અને પ્રોફિટની સાથે તમે એને સિલેક્ટ કરશો એક તો તમને સોલ્યુશન આપે છે અને બીજું કઈ સોલ્યુશનમાં બી અલ્ટિમેટ સોલ્યુશન કયું એ બી લિનિયર પ્રોગ્રામિંગ આઈડેન્ટિફાઈ કરીને આપશે તમારા રિસોર્સિસ જે છે ઓપ્ટિમમ રિસોર્સિસ માટે એ પ્રોપર ઇન્ફોર્મેશન ડેવલપ કરશે કે રિસોર્સિસનું અલોકેશન ઓપ્ટિમમ રીતે કેવી રીતે કરવું ક્લિયર થર્ડ જે છે એ તમારું હતું રિસોર્સિસ ઓપ્ટિમાઇઝેશન ક્લિયર પહેલું હતું લોજિકલ થિંકિંગ પ્લસ તમારા બિઝનેસના પ્રોબ્લેમ માટે એ ઇન્સાઈટ આપશે વ્યૂ આપશે મતલબ પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરવો એ બતાવશે બીજું છે કે પ્રોબ્લેમનું બેસ્ટ સોલ્યુશન કેવી રીતે આવવું એ બી આઈડેન્ટિફાઈ કરી દેશે લિનિયર પ્રોગ્રામિંગ રાઇટ કે જેના આધારે તમારા કોસ્ટ અને પ્રોફિટ જે છે એ પેરલી ઇમ્પેક્ટ થતા હોય થર્ડ જે મેં કીધું એ પ્રમાણે કે લિનિયર પ્રો પ્રોગ્રામિંગ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન બેઝ ફોર ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ આપણા રિસોર્સિસના ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કેવી રીતે કરવું અને એકચ્યુઅલમાં શું રિસોર્સિસ હશે એ બી એક ઇન્ફોર્મેશન આપશે રાઇટ બીજું કે લિનિયર પ્રોગ્રામિંગ જે છે એ સિચ્યુએશન મુજબ એમાં ચેન્જીસ બી તમે કરી શકો મતલબ આજે તમારી પાસે જેટલા બી મિલ્ક જોતા હતા કાલ બીજા કોઈ જોઈએ તો એના આધારે તમારા ટોટલ નંબર ઓફ યુનિટ છે એ ફાઇન્ડ કરવામાં તમને વધારે મદદરૂપ થશે રાઇટ પ્લસ બિઝનેસમાં જે કાંઈ બી મલ્ટી ડાયમેન્શનલ પ્રો પ્રોબ્લેમ્સ છે એના પ્રોપર રેક્ટિફિકેશન માટે બી લિનિયર પ્રોગ્રામિંગ છે એ ખૂબ જરૂરી છે લિમિટેશન લિમિટેશન ફર્સ્ટ લિમિટેશન એ હતી કે ભાઈ જે કાંઈ બી વેરિયેબલ ક્વોન્ટિટીવીન નેચરમાં નથી એનું એ સોલ્યુશન આપતું નથી મતલબ જે કાંઈ બી રિસોર્સિસનું પ્રોપર ક્વોલિટ ક્વોન્ટિટીટિવ ટર્મ્સમાં વેલ્યુ નથી મતલબ ફિગર્સમાં વેલ્યુ નથી એનું એ રિઝલ્ટ આપતા નથી રાઈટ ઘણી વાર એવું બને કે લિનિયર પ્રોગ્રામિંગ છે એ તમને કન્ફ્યુઝિંગ બનાવી દે મિસલીડ બનાવી દે તમે ઇવન તો તમે પોતે ફેસ કર્યું હશે આગળના આપણે જે ઇક્વેશન ફોર્મમાં તમે સમજ્યા હશો કે ત્યાં એક કન્ફ્યુઝિંગ ક્રિએટ કરતું હતું તો ઇટ સેલ્ફ લિનિયર પ્રોગ્રામિંગ શું બતાવે છે કે સમ કેસ એ તમને કન્ફ્યુઝિંગ લાગશે રાઈટ સો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ બીજી વસ્તુ કે લિનિયર પ્રોગ્રામિંગ જે છે એ ઘણી વાર એવા આન્સર આપશે એવા સોલ્યુશન આપશે કે જે એના એઝમ્પશનમાં અપવાદરૂપ હોય એના એઝમ્પશનમાં એ કન્સિડર ન હોય સપોઝ માની લો એઝમ્પશનમાં કીધું છે કે ફાઇનાઇટ નં ઇન્ફાઇનાઇટ નહીં આવે નંબર હશે હવે ફાઇનાઇટ નંબર છે એનો મતલબ એ કે માની લો કે તમારે મશીન પરચેસ કરવા માટે છે અથવા આપણે જે એક્ઝામ્પલ જોયું નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ કરવાની કેટલી ચોકલેટ પ્રોડ્યુસ કરવાની તો કે વન પોઈન્ટ સિક્સ હવે આ વન પોઈન્ટ સિક્સનો મતલબ શું આપણે ઇન્ટરપ્રિટેશન કરવું એટલે ડોટ ચોકલેટ જ બનાવવાની ના આપણે બે ચોકલેટ બનાવવાની અથવા એક ચોકલેટ તો આ એક પ્રોબ્લેમ છે એટલે એના એઝમક્શનને એ થોડુંક મિસગાઈડ કરે છે મિસલીડિંગ કરે છે ક્લિયર બીજું કે જ્યારે લિનિયર પ્રોગ્રામિંગમાં એવા પ્રોબ્લ એવા પ્રોબ્લેમ્સ હોય કે જે સોલ્વ કરવા માટે તમારે નોન લિનિયર લેક નેચરની બી જરૂર પડે મતલબ એવું જરૂરી નથી જ કે બધી વખતે લિનિયર રિલેશનશિપ ડેવલપ થાય જ એટલે કે દરેક રિસોર્સિસ છે એકબીજા પર ડિપેન્ડન્ટ હોય એ જરૂરી નથી રાઈટ પ્લસ અહીંયા અનસર્ટેનિટી જે છે એ ટેકનિક જે છે એ અહીંયા લોકો એને ઇગ્નોર કરે છે રાઈટ કેમ કે અનસર્ટેનિટી જે ફ્યુચર અનસર્ટેનિટી આ શું કરે છે તો કે તમારી પાસે પ્રેઝન્ટમાં જે છે એનું એનાલિસિસ ફ્યુચર માટે કરે છે ફ્યુચરમાં જે થવાનું છે એનું એનાલિસિસ કરીને નથી આપતું આ એક મોટો ડિફરન્સ છે લિનિયર પ્રોગ્રામિંગનો લિનિયર પ્રોગ્રામિંગ તમારી પાસે જે પ્રેઝન્ટમાં ઇન્ફોર્મેશન છે એનું ફ્યુચર પ્રિડિક્ટ કરે છે ફ્યુચરમાં શું થવાનું છે એ નથી કરતું તો એક મોટો ડ્રોબેક છે એનો રાઈટ નેક્સ્ટ આ ટેકનિક છે હાઈલી મેથેમેટિકલ છે એટલે આની માટે તમારે મેથેમેટિકલ નોલેજ મેથેમેટિકલ સ્કિલ એ જોઈએ પ્લસ ઇટ ઇઝ મેં પહેલાં જ કીધું એમ કે કોમ્પ્લિકેટેડ બી છે સમજવી બી રાઈટ થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી આપણને ઇઝીલી સમજી શકાય બટ વેન વી ગો ઇન ટુ ધી પ્રેક્ટીકલ પોર્શન તો એ મેથડ તમારે સમજવી થોડીક કોમ્પ્લિકેટેડ બની જાય તે સિવાય આપણા સિલેબસ છે એ લિમિટેડ બનાવ્યો છે કેમ કે આપણે પ્રોડક્ટની ક્વોલિટી જોઈ એની સાથે આપણે હવે પ્રોડક્ટનું પ્રોગ્રામિંગ જોવાનું છે પ્રોડક્ટની બિહેવિયર જોવાનું છે રાઇટ પ્રોડક્ટની રિસ્કનું કેલ્ક્યુલેશન કરવાનું છે એટલા માટે આપણે લિનિયર પ્રોગ્રામિંગ સમજ્યા લિનિયર પ્રોગ્રામિંગ એટલે આપણા સિલેબસમાં એઝ અ સમરી પોઈન્ટ ઓફ વ્યૂ પૂછ્યું છે રાઇટ ફૂલ ચેપ્ટર છે નહીં એટલે એ લોકોએ મેન્શન કરેલું હતું એ પ્રમાણે જ આપણે શું કર્યું છે ઇક્વેશન સુધી લઈ ગયા છીએ ક્લિયર અધરવાઇઝ એ જે મેં પેલી તમને મેથડ સમજાવી રાઈટ બે ઇક્વેશન બની ગયા ત્યાં સુધીનું છે બે ઇક્વેશન બની ગયા પછી એમાં પેલી લોપની રીત મેં ગુજરાતીમાં જે કીધી એક્સ ને વાય પેલા એક્સ સરખા કરવાના પછી વાય પછી બંનેને આન્સર લેવાનો એ મેથડ ફિઝિબલ છે બીજી બધી જે છે એ કોમ્પ્યુટર સિસ્ટમમાં સ્પેસિફિક નોલેજ વાળી છે ક્લિયર આ વસ્તુ લિનિયર પ્રોગ્રામિંગમાં ઇમ્પોર્ટન્ટ હતી લિનિયર પ્રોગ્રામિંગ એટલે શું તમારે કદાચ માની લ્યો આપણું માઇન્ડ એવું છે કે કદાચ ઇક્વેશન યાદ રહે તો ઠીક કેમ બનાવવું ન યાદ રહે તોય ઠીક પણ એક વસ્તુ સમજમાં રાખજો મગજમાં સમજવી જરૂરી કે લિનિયર પ્રોગ્રામિંગ એટલે શું એનો ઇમ્પોર્ટન્સ શું એનો એડવાન્ટેજ શું એની લિમિટેશન શું મતલબ આ જે સ્લાઇડ બનાવી છે મેં એ યાદ રાખવો જરૂરી છે રાઇટ ન્યુમેરિકલ્સ ઇક્વેશન ન સમજાય તેન ઇટ્સ ઓકે રાઈટ કેમ કે આ હું નથી કહેતો તમારી યુનિવર્સિટી ઇટ સેલ્ફ કે છે અત્યાર સુધીમાં તમારી યુનિવર્સિટીએ ઇક્વેશન કેમ બને એનું કાંઈ પૂછ્યું નથી આ સબ્જેક્ટ સિન્સ ટુ થાઉઝન્ડ ફોર્ટીનથી યુનિવર્સિટીએ ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે બે હજાર ચૌદથી સિલેબસ બનાવ્યો પણ ઇક્વેશન નથી પૂછ્યા એટલે મને લાગે આ વખતે બી કદાચ ન પૂછે પણ પૂછે તો આપણે પ્રિપેર રહેવું પડે બટ હા થિયરી 110% એન્ડ ટેન પૂછી છે લિનિયર પ્રોગ્રામિંગ એટલે શું રાઈટ તો કે એવી મેથેમેટ એવી ટેકનિક કે જે તમારી પાસે જેટલા બી રિસોર્સીસ અવેલેબલ છે એમાંથી બેસ્ટ રિસોર્સિસને આઈડેન્ટિફાઈ કરાવે અને એ આઈડેન્ટિફાઈ કરાવીને તમારો ઓબ્જેક્ટિવ જે છે પ્રોફિટ મેક્ઝિમાઇઝિંગ કે કોસ્ટ મિનિમાઇઝિંગ અચિવ કરાવે વિથ હેલ્પ ઓફ લિનિયર મેથેમેટિકલ ફંક્શન અથવા ઇક્વેશન એટલું જે ઝેડ બરાબર બનાવ્યું હતું ને આપણે એ એ ઇક્વેશન હતું મેઇન મેથેમેટિકલ ઇક્વેશન ક્લિયર આ વસ્તુ પ્લસ એના કેરેક્ટરિસ્ટિક્સ તો કે ઓબ્જેક્ટિવ હોય કન્સ્ટન્ટ એટલે રિસોર્સિસ હોય નોન નેગેટિવ હોય મેં વાત કરી હતી એમ રાઇટ કે હા ચોકલેટ કેટલી બનાવશો તો કે ભાઈ માઇનસ બે નહીં બને રાઇટ લિનિયરિટી એટલે કે એકબીજા સાથે જોડાયેલા હોય ફાઇનાઇટ એટલે ફિક્સ લાઈફ હશે ક્લિયર એઝમ્પશન જોયેલા લાસ્ટ લેક્ચરમાં પ્લસ આપણે ઇમ્પોર્ટન્સ જોઈ ક્લિયર આજે આપણે એડવાન્ટેજીસ જોયા એડવાન્ટેજ હતો એક તો પ્રોપર પ્રોબ્લેમ સોલ્યુશન માટે આપણને એક ઇન્ફોર્મેશન આપશે પ્લસ સોલ્યુશનને એમાંથી બેસ્ટ સોલ્યુશન સિલેક્ટ કરવા માટે બી હેલ્પફુલ થશે ઓપ્ટિમમ રિસોર્સિસ કેવી રીતે યુટિલાઇઝ કરવા એનું ઇન્ફોર્મેશન આપશે પ્લસ બિઝનેસમાં કોઈ સિચ્યુએશન ચેન્જ થશે તો એના આધારે રિસોર્સિસને કેવી રીતે યુટિલાઇઝ કરવા કે જેથી આપણો ઓબ્જેક્ટિવ અચીવ થાય એ બી કહેશે અને લાસ્ટમાં મલ્ટી ડાયમેન્શનલ પ્રોબ્લેમ્સને સોલ્યુશન માટે કામ કરશે રાઈટ લિમિટેશન જોઈ તો કે ભાઈ એક લાખ ક્વોન્ટિટેટિવ નેચરની જ વેલ્યુ વેરીએબલ અથવા કોન્સ્ટન્ટ કે રિસોર્સિસની વાત થઈ રહી છે બીજું રાઇટ એક તો કન્ફ્યુઝિંગ રિઝલ્ટ આપશે પ્લસ મિસલીડિંગ બી આપશે રાઇટ ઘણીવાર એવું બને કે વન પોઈન્ટ સિક્સ ચોકલેટ બનાવવાનું તમને આન્સરમાં આપે જે ફિઝિબલ નથી એટલે તમે એક મિસલીડ ઇન્ફોર્મેશન આપે છે લિનિયર પ્રોગ્રામિંગ બીજું કે નોન લિનિયર નેચરવાળી જે કઈ બી રિસોર્સિસ કે હવે વેરિયેબલ છે એને ઇગ્નોર કરે છે રાઇટ નોન લિનિયર મતલબ કે અમુક એવા રિસોર્સિસ છે જે એકબીજા સાથે જોડાયેલા ન હોય એને ઇગ્નોર કરે છે પ્લસ અનસર્ટેનિટી ફ્યુચરમાં શું થવાનું છે એ નથી કહેતું આપણી પ્રોડક્ટ આટલી હશે એ કહે છે ફ્યુચરને પ્રિડિક્ટ કરે છે પણ એ ફ્યુચરને કેવી રીતે ફેસ કરવો એ ફ્યુચરની સિચ્યુએશનને કેવી રીતે ફેસ કરવી એ નથી કહેતું એ આપણને પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને પર્ટ સીપીએમ એ કહેતું હતું ક્લિયર અને સૌથી મોટું લિમિટેશન કે મેથેમેટિકલ પ્લસ કોમ્પ્લિકેટેડ ઇન નેચર ક્લિયર તો લિનીયર પ્રોગ્રામિંગમાં બીજું કંઈ જ નથી ઇક્વેશન ખાલી સમજો બાકી થિયરી શાંતિથી વાંચજો પીપીટી જોજો રાઈટ સમજાઈ જશે ક્લિયર ઓકે ક્લાસ થેન્ક યુ સ્ટે ટ્યુન ફોર ફર્ધર સેશન